નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ એકચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના દાખલા નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના તમામ વિષયના બધા જ સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક વોટ્સઅપ ગ્રુપ ઉપર નિયમિત રીતે મૂકવામાં આવે છે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જરૂરથી જોડાઈ શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે અહીં આપણને એવું કહ્યું છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપવામાં આવેલો છે એમાં એક ખૂણાનું માપ આપણને સો અંશ આપેલું છે અને બાકીના ત્રણેય ખૂણાઓના માપ આપણે મેળવવાના છે ચાલો તો સર્વપ્રથમ તો આપણે જાણીએ છીએ કે આ ચતુષ્કોણ જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે લખીએ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય તો જે માપખૂણા બીનું માપ છે તે જ માપ ખૂણા ડી એટલે કે વાયનું માપ થશે શા માટે કારણ કે બંને સામસામેના ખૂણાઓ છે તો માપ ખૂણો બી બરાબર ખૂણો ડી એટલે કે બીનું માપ છે એ જ ડીનું થશે તો બીનું માપ સો છે તો ડીનું પણ સો થશે અને ડી એટલે કે વાય તો વાયનું માપ આપણને અહીંયા મળી જશે સો કારણ કે સામસામેના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો હવે આપણને વાયનું માપ મળી ગયું હવે આપણે ઝેડ અને એક્સનું માપ મેળવીએ તો અહીંયા જે વાય છે અને અહીંયા જે ઝેડ છે તે બંને પાંચ પાસેના ખૂણાઓ છે તમે જોઈ શકો છો તો એ જે પાંચ પાસેના ખૂણાઓ હોય તેમના માપનો સરવાળો એકસો ને એસી થાય કારણ કે તે બંને પૂરક ખૂણાઓ છે હવે પૂરક છે એટલા માટે એનો સરવાળો એકસો એંસી થાય તો આપણે લખી શકીએ વાય વત્તા ઝેડ બરાબર એકસો ને એસી ચાલો એમાં વાયનું મૂલ્ય આપણે જાણીએ છીએ સો તો વાયની કિંમત સો મૂકીએ વત્તા ઝેડ બરાબર એકસો એંસી સો બરાબરની પાછળ જશે તો એકસો એંશીમાંથી સોને આપણે બાદ કરીએ તો ઝેડનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે એંશી અંશ ચાલો હવે અહીંયા ઝેડનું મૂલ્ય પણ મળી ગયું આપણને વાયનું પણ મળી ગયું હવે આપણે એક્સનું મૂલ્ય મેળવવાનું છે તો જો ઝેડની કિંમત એસી અંશ હોય ને તો એક્સની કિંમત પણ એસી અંશ થાય એટલે કે એક્સ બરાબર ઝેડ થાય શા માટે કારણ કે બંને સામસામેના ખૂણાઓ છે તો એક્સ બરાબર ઝેડ એટલે કે એક્સ બરાબર એસી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક્સનું માપ એસી અંશ મળ્યું વાયનું માપ સો અંશ મળ્યું અને ઝેડનું માપ એસી અંશ મળી ગયું ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર બે જોઈએ એટલે કે આકૃતિ નંબર બે અહીંયા પણ આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપવામાં આવેલો છે હવે અહીંયા આપણને એક્સ વાય અને ઝેડના માપ શોધવાના કહ્યા છે હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એક ખૂણાનું માપ આપણને પચાસ અંશ આપેલું છે તો આ જે પચાસ અંશ છે ખૂણો એસ જે છે એની બાજુનો ખૂણો છે પી તો ખૂણો પી અને ખૂણો એસ આ બંનેના માપનો સરવાળો એકસો ને એંશી અંશ થાય શા માટે કારણ કે બંને પાંચ પાસેના ખૂણાઓ છે અને પાંચ પાસેના જે ખૂણા હોય તે પૂરક હોય છે એટલા માટે એમનો સરવાળો એકસો થાય તો માપખૂણો પી વધતા માપખૂણો એસ બરાબર એકસો એંશી ચાલો પીનું મૂલ્ય આપણને નથી આપ્યું તો આપણે અહીંયા લખી લઈએ એક્સ એસનું મૂલ્ય આપણને આપેલું છે પચાસ તો એક્સ વધતા પચાસ બરાબર એકસો એંશી આ પચાસ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે તો એક્સ બરાબર એકસો એંસી માઇનસ પચાસ તો એક્સનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે એકસો ત્રીસ અંશ ચાલો એક્સનું મૂલ્ય તો મળી ગયું હવે આપણે બાકીના જે બે મૂલ્ય વધ્યા છે વાય અને ઝેડ તેમને મેળવવાના છે તો એમાં સર્વપ્રથમ આપણે વાયનું મૂલ્ય મેળવીએ હવે મિત્રો એક્સ અને વાય એ બંને તમે જોઈ શકો છો કે સામ સામેના ખૂણાઓ છે અને સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય તો એક્સનું મૂલ્ય જો 130 ત્રીસ હોય તો વાયનું પણ એકસો ત્રીસ જ હોય તો વાય બરાબર આપણે લખીશું એકસો ને ત્રીસ અંશ ચાલો હવે આપણે શું કરીશું તો કે ઝેડનું મૂલ્ય મેળવવાનું છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે માપખૂણો q જે છે તેનું માપ પચાસ અંશ થશે શા માટે કારણ કે જો ખૂણા એસનું માપ પચાસ હોય તો ખૂણો ક્યુ જે છે એટલે કે અંદરનો ખૂણો ખૂણો ક્યુ પણ અંદરનો એમ અંતઃકોણ તો માપ ખૂણો ક્યુ બરાબર પચાસ અંશ થશે કારણ કે ખૂણો એસ અને ખૂણો ક્યુ સામસામેના ખૂણાઓ છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખૂણો ક્યુ છે અને આ ખૂણો ઝેડ જે છે બહારની તરફનો જે બહિષ્કોણ છે તે અંતઃકોણ અને બહિષ્કોણ એ બંને ખૂણાઓ જે છે ને તે રેખિક જોડના ખૂણાઓ છે અને રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એસી અંશ થાય તો આપણે લખી શકીએ માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો ઝેડ એટલે કે આ બારનો જે છે તે ઝેડ બરાબર એકસો ને એસી રેખિક જોડના ખૂણા ચાલો ક્યુનું માપ આપણે જાણીએ છીએ પચાસ તો પચાસ વત્તા ઝેડ બરાબર એકસો એંસી હવે પચાસ બરાબરની પાછળ જશે તો માઇનસ થશે તો ઝેડ બરાબર એકસો એંશી અંશ માઇનસ પચાસ અંશ એટલે ઝેડનું મૂલ્ય આપણને મળી જશે એકસો ને ત્રીસ અંશ તો આવી રીતે અહીંયા એક્સ આપણને એકસો ત્રીસ મળશે વાય આપણને ચતુષ્કો આપેલો છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ખૂણો એ એમ ડી એટલે કે આ જે ખૂણો છે તે તમે કાટ ખૂણો છે હવે કાટ ખૂણો છે એટલે એનું માપ કેટલું થશે તો કે નેવું અંશ હવે જો ખૂણો એ એમ ડી એ નેવું અંશનો હોય તો અહીં ખૂણો બી એમ સી એટલે કે આ ખૂણો બી એમ સી એટલે કે અહીંયા જે એક્સ છે તે પણ નેવું અંશનો થશે કારણ કે આ બંને તમે જોઈ શકો છો અભિકોણો છે અને અભિકોણોના માપ હંમેશા સરખા હોય તો માપ બી બીએમસી બરાબર માપ એ એએમડી બરાબર નેવું અંશ એટલે કે એ બંનેના માપ નેવું અંશ છે તો માપ ખૂણો એમસી બરાબર પણ નેવું અંશ થાય અને માપ ખૂણો એમસી એટલે કે એક્સ તો એક્સનું માપ અહીંયા આપણને મળી ગયું નેવું અંશ ચાલો હવે આપણે આ વાય અને ઝેડનું માપ મેળવવાનું છે હવે વાય અને ઝેડ બંનેનું માપ આપણે મેળવવું હોય તો શું કરવું પડશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણ બી આ બી એમ અને સી આ ત્રિકોણ બી છે એ ત્રિકોણ બીએમસીના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો અને એંશી અંશ થાય કારણ કે ત્રિકોણ હોય કોઈ પણ ત્રિકોણ હોય તેના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એશિયાંશ થાય તો આ જે ત્રિકોણ છે બી એમ સી એના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો એંસી થાય એમાંથી બે ખૂણાના માપ આપણી પાસે છે કયા કયા બે ખૂણાઓ તો એકનું માપ તો અહીંયા આપણને આપી દીધેલું છે ત્રીસ અને બીજું છે એક્સ એનું માપ આપણે હમણાં મેળવું કેટલું હતું નેવું તો એકનું માપ ત્રીસ છે એકનું માપ નેવું છે અને એકનું માપ આપણે મેળવવાનું છે તો આપણે લખીએ વાયતા નેવું વત્તા ત્રીસ બરાબર એકસો ને કારણ કે આ ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને થાય હવે નેવું વત્તા ત્રીસ કેટલા થશે તો કે એકસો વીસ તો વાય વધતા એકસો વીસ બરાબર એકસો હવે એકસો વીસ બરાબરની પાછળ જશે તો એકસો ને બાદ થશે તો વાયની કિંમત અથવા તો વાયનું મૂલ્ય આપણને અહીંયા મળશે સાહીઠ અંશ ચાલો વાયનું મૂલ્ય પણ આપણને અહીંયા મળી ગયું સાહીઠ અંશ હવે આપણે ઝેડની કિંમત મેળવવાની છે તો ઝેડ ક્યાં આવેલો છે તમે જોઈ શકો છો આકૃતિમાં અહીંયા આપણને ઝેડ આપેલો છે હવે તમે એવું વિચારો કે આ ચતુષ્કોણ એ છે તેમાં રેખાખંડ બી અહીંયા તમે જોઈ શકો છો આ રેખાખંડ બીસી અને અહીંયા છે રેખાખંડ એ એ બંને એકબીજાને સમાંતર છે અને એમની જે છેદિકા છે તે આ રેખાખંડ બીડી છે એટલે કે આ બીસી અને એ એ બંને સમાંતર છે અને આ બીડી તેમની છેદિકા છે તો અહીંયા તમે જોઈ શકશો કે ઊંધા ઝેડ આકારની આકૃતિ રચાય છે બરાબર એમાં વ્હાય બરાબર ઝેડ એટલે કે આ જે વાયનું માપ છે એટલું જ માપ ઝેડનું થશે તમે જોઈ શકો આ બીસી અને એડી એ બંને સમાંતર છે હવે જો બીસી અને એડી બંને સમાંતર હોય તો તમે જોશો અહીંયા એક ઝેડ આકારની આકૃતિ રચાશે અને એ જે ઝેડ આકારની આકૃતિ રચાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે આ વ્હાય અને ઝેડ એ બંને યુગ્મકોણો છે અને યુગ્મકોણોના માપ પણ હંમેશા સરખા હોય છે તો વાયનું માપ જો સાહીઠ અંશ હોય તો ઝેડનું માપ પણ સાહીઠ થાય એટલે કે વાય બરાબર ઝેડ બરાબર સાહીઠ એટલે કે ઝેડનું મૂલ્ય આપણને મળશે સાહીઠ અંશ તો આવી રીતે એક્સની કિંમત નેવું અંશ મળી વાયની કિંમત સાહીઠ અંશ મળી અને ઝેડનું મૂલ્ય આપણને સાહીઠ અંશ મળ્યું ત્યાર પછી આપણે જોઈએ આગળની આકૃતિ અહીંયા આપણને એવું કહ્યું છે કે ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમે જોઈ શકો છો એ બી સી અને ડી એમાં આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્યો અહીં મેળવવાના છે તો મિત્રો ખૂણો ડી તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો ડી આવેલો છે અને અહીંયા ખૂણો બી છે તો ખૂણો ડી અને ખૂણો બી એ સામસામેના ખૂણાઓ છે તો એ બંનેના માપ સરખા થાય એટલે ખૂણો ડી બરાબર ખૂણો બી બરાબર એસી કારણ કે સામસામેના ખૂણાઓ તો વાયનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું 80 અંશ હવે આપણે એક્સ એટલે કે આ એક્સ અને આ ઝેડના મૂલ્યો મેળવીશું માપખૂણો એ વધતાં માપખૂણો ડી બરાબર એકસો એંસી અંશ થાય એટલે કે આ માપખૂણો એ અને આ માપખૂણો ડી કેમ તો કે પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણા પૂરક હોય અને પૂરક ખૂણાઓ જે હોય છે તેમના માપનો સરવાળો એકસો એંશી થાય તો માપખૂણો એ વધતાં માપખૂણો ડી બરાબર એકસો એંશી ચાલો એનું મૂલ્ય આપણી પાસે છે એક્સ અને ડીનો માપખૂણો ડી જે છે તેનું મૂલ્ય આપણી પાસે છે વાય તો એક્સ વધતા વાય બરાબર એકસો એંસી હવે એની અંદર વાયનું મૂલ્ય આપણે હમણાં મેળવી લીધું બરાબર કે સામસામેના ખૂણાઓ હતા એટલે વાયનું મૂલ્ય આપણને એસી મળ્યું હતું તો વાયની જગ્યાએ આપણે એની કિંમત એસી મૂકી દઈએ તો એક્સ વત્તા એસી બરાબર એકસો એંસી હવે એસી જે છે તે બરાબરની પાછળ જશે તો એકસો એંસીમાંથી બાદ થઈ જશે તો એક્સ બરાબર એકસો એસી માઇનસ એસી તો એક્સનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે સો અંશ એટલે કે એક્સ બરાબર સો અંશ ચાલો હવે આપણે મેળવવાનું છે મૂલ્ય ઝેડનું તો ઝેડનું મૂલ્ય મૂળવા માટે આપણે શું કરીશું તો કે માપખૂણો એ બરાબર માપખૂણો બી સીડી થશે હવે માપ ખૂણો એ અહીંયા આપણને આપેલો છે એના બરાબર કયો ખૂણો થશે તો માપ ખૂણો સીડી એટલે કે આ બી અને ડી કેમ તો કે એ બંને સામસામેના ખૂણાઓ છે અને સામસામેના ખૂણાઓ કેવા હોય પૂરક હોય તો જો માપ માપખૂણો એનું માપ આપણને કેટલું મળ્યું હતું સો તો માપ ખૂણો સીડી જે છે એનું માપ પણ સો અંશ થશે એટલે કે આ જે અંતઃકોણ છે આ ખૂણો સી અંદરનો ખૂણો તેનું માપ આપણને મળી ગયું સો અંશ હવે આ ખૂણો ઝેડ વત્તા ખૂણો બીસીડી બરાબર એકસો ને એંશી અંશ થાય કારણ કે આ બંને ખૂણાઓ જે છે તે રેખિક જોડના ખૂણાઓ થાય અને રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એંશી અંશ થાય એટલે ઝેડ વત્તા માપ ખૂણો બીસીડી બરાબર એકસો ને એંશી અંશ હવે માપ ખૂણો બીસીડી જે છે એનું માપ આપણને અહીંયા સો મળી ગયું છે તો એની કિંમત આપણે સો મૂકીએ તો ઝેડ વત્તા સો બરાબર એકસો એંશી તો ઝેડ બરાબર એકસો એંસી માઇનસ સો એટલે ઝેડનું મૂલ્ય અહીંયા આપણને મળી જશે એસી અંશ તો અહીંયા એક્સ બરાબર સો અંશ વાય બરાબર એસી અને ઝેડ બરાબર એંશી અંશ થશે ત્યાર પછીની આપણે આકૃતિ જોઈએ તો અહીંયા પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી આપવામાં આવેલો છે જેમાં આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે તો સર્વપ્રથમ તો આપણે જોઈએ માપખૂણો બી બરાબર માપખૂણો ડી થશે અહીંયા માપખૂણો બી છે અને અહીંયા માપખૂણો ડી છે તો એ બી બરાબર ડી થશે કેમ તો કે સામસામેના ખૂણાઓ છે તો અહીંયા આપણને માપખૂણા ડી એટલે કે વાયનું માપ મળી જશે એકસો બાર અંશ હવે બાકીના ખૂણાઓ જે છે એના માપ આપણે મેળવીએ તો ખૂણો એ માપ ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ થાય કારણ કે આ બંને પાંચ પાસેના ખૂણાઓ છે અને પાંચ પાસેના ખૂણા પૂરક હોય અને પૂરક ખૂણાઓના માપનો સરવાળો એકસો ને થાય ચાલો હવે આપણે એમાં કિંમત મૂકીએ માપ ખૂણો એ હવે અહીંયા તમે જોઈ શકો આ માપ ખૂણો એ એનું મૂલ્ય થશે ચાલીસ વત્તા ઝેડ અહીંયા જો અડધા ખૂણાનું માપ આપેલું છે અને અડધામાં ઝેડ લખેલો છે એટલે એનું માપ થશે ચાલીસ વત્તા ઝેડ વત્તા બી નું માપ આપડી પાસે છે એકસો ને બાર તો એક ચાલો હવે આપણે શું કરીશું એટલે કે ઝેડ વધતા એકસો બાવન બરાબર એકસો એસી એકસો બાવન બરાબરની પાછળ જાય તો ઝેડનું મૂલ્ય આપણને મળશે એકસો એસી માઇનસ એકસો બાવન એટલે કે અઠયાવીસ અંશ તો આ જે ઝેડ છે તે આપણને મળી ગયા અઠ્યાવીસ અંશ ચાલો હવે આપણે જે દાખલાઓ એટલે કે જે રકમ મેળવવાની બાકી છે તે મેળવવા માટે આગળ વધીએ તો રેખાખંડ ડીસી અહીંયા તમે જોઈ શકો છો આ રેખાખંડ ડીસી અને અહીંયા જોઈ શકો છો રેખાખંડ એ બી એ બંને એકબીજાને સમાંતર છે અને એમની છેદિકા છે આ રેખા એસી એવું આપણે અનુમાન કરી લઈએ કે આ સીડી અને એ બી એ બંને સમાંતર છે અને એમની સેદિકા છે એસી તો ઝેડ બરાબર એક્સ થશે એક્સ અને વાય એ બંને કોણ થાય અને કોણના ખૂણાઓના માપ સરખા હોય છે એટલે ઝેડ બરાબર એક્સ બરાબર અઠ્યાવીસ અંશ થાય એટલે કે એક્સનું મૂલ્ય અહીંયા આપણને અઠ્યાવીસ અંશ મળશે એવું આપણે કહી શકીએ તો આમ એક્સનું કિંમત અઠયાવીસ અંશ વાયનું મૂલ્ય એકસો બાર અંશ અને ઝેડનું મૂલ્ય આપણને 28 અંશ મળશે તો મિત્રો ફરી મળીશું આપણે દાખલા નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ નિયમિત રીતે તેને મૂકવામાં આવે છે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેમાં તમને લિંક સમયાંતરે મળતી રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં જો દાખલામાં કંઈ સમજ ન પડી હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જાણ કરી શકો છો